हेलो एवरीवन, आज अपने 12th साइंस केमिस्ट्री नू यूनिट नंबर 3 इलेक्ट्रोकेमिस्ट्री विद्युत रसायन जेमा अपने लास्ट लेक्चर में अपने डिस्कस करेलू कोलरस लो बराबर। तो कोलरस लो कम्प्लीट थई गयो। हवे अपने जोवानू छे के विद्युत विभाजनीय कोष अथवा इंग्लिश में कहवा से इलेक्ट्रोलाइटिक सेल अथवा इलेक्ट्रोलिसिस। हवे विद्युत विभाजन तो जनरली अपने रिएक्शन जो आ इलेक्ट्रोलाइटिक सेल और इलेक्ट्रोलिसिस वर्ड छे इलेक्ट्रोलिसिस इलेक्ट्रो लिसिस। હવે ઇલેક્ટ્રોલિસિસ વર્ડ પરથી એટલે કે ખબર પડી જાય કે વિદ્યુત વિભાજન, ચલો વિદ્યુત અને વિભાજન એટલે કે બહારથી આપણે કરંટ આપવામાં આવે, કરંટ અથવા વિદ્યુત આપવામાં આવે, શું આપવામાં આવે? વિદ્યુત વિભાજન વર્ડ તોડીએ તો વિદ્યુત આપવામાં આવે અને આ વિભાજન એટલે કે એના દ્વારા કેમિકલ રિએક્શન કરવામાં આવે, કેમિકલ રિએક્શન એટલે કે બહારથી કરંટ આપી અને રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો આ જે પ્રોસેસ છે તેને વિદ્યુત વિભાજનની પ્રોસેસ કહેવામાં આવે છે। તો કઈ રીતના થાય છે તેનું ડિસ્કશન કરીએ આપણે, તો મેં આ પૂછું છું બરાબર કે બહારથી ડાયરેક્ટ કરંટ આપવામાં આવશે તો આ પ્રોસેસમાં કરવાનું શું છે તે, તો એક પાત્ર, એક પાત્ર લેવામાં આવે છે, એમાં એ પાત્રમાં સોલ્યુશન ભરવામાં આવે છે, સોલ્યુશન કોઈ બી સોલ્યુશન ભરવામાં આવે છે અને એમાં બે ઇલેક્ટ્રોડ ઉપાડવામાં આવશે, એક ઇલેક્ટ્રોડ અને બે ઇલેક્ટ્રોડ એટલે કે બે વિદ્યુત ધ્રુવો ડૂબાડવામાં આવે અને જ્યારે પણ સપોઝ મેં આ સોલ્યુશન CuSO4 નું સોલ્યુશન લઉં, કયું? CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ લઉં અને એમાં ઇલેક્ટ્રોડ ડુબાડવામાં આવે તો બે ઇલેક્ટ્રોડ ડુબાડવામાં આવે તો આ કોપર સલ્ફેટના દ્રાવણમાં જ્યારે પણ આ બે એક જ પાત્રમાં બે ઇલેક્ટ્રોડ ડુબાડવામાં આવે તો કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા એટલે કે આપમેળે પ્રક્રિયા થતી નહીં, તો આપમેળે પ્રક્રિયા ન થતી હોય તો બહારથી વોલ્ટેજ આપવામાં આવે બરાબર, બહારથી વોલ્ટેજ આપવામાં આવે તો અવાજનો પોલ એટલે કે અવાજ પોઝિટિવ અને અવાજ નેગેટિવ એટલે કે ડાયરેક્ટ કરંટ ડીસી કરંટ આપવામાં આવે તો ડીસી કરંટ આપવામાં આવે એટલે કે આ કયો ચાર્જ આ સાઈડે બેટરીનો એટલે કે કરંટ આપવા તો આ બાજુ પોઝિટિવ ચાર્જ અને આ બાજુ નેગેટિવ ચાર્જ। હવે આ ઇલેક્ટ્રોડ ડુબાડીએ છીએ તેમાં બે પ્રકારના વિદ્યુત ધ્રુવ હોય છે, આ છે વિદ્યુત ધ્રુવ, તો પહેલા પ્રકારના વિદ્યુત ધ્રુવ જે સક્રિય વિદ્યુત ધ્રુવ હોય, કેવા? સક્રિય વિદ્યુત ધ્રુવ। હવે સક્રિય વિદ્યુત ધ્રુવ એવા વિદ્યુત ધ્રુવ છે કે જેના પર એટલે કે આ લોકો આ વિદ્યુત ધ્રુવ રિએક્શનમાં ભાગ લે, સપોઝ છે ઉદાહરણ તરીકે લઈએ કે કોપર ઝીંક જેનું પોતાનું ઓક્સિડેશન એટલે કે આ ઇલેક્ટ્રો પોતાનું ઓક્સિડેશન કે એટલે કે એના એના આ પોતાનું ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થઈ શકે અને બીજા છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, કેવા? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ। નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એવા વિદ્યુત ધ્રુવ છે કે જે ખાલી સપાટી પૂરી પાડશે એટલે કે જેનું ઓક્સિડેશન અને રિડક્શન એ વિદ્યુત ધ્રુવનું થાય નહીં, સપોઝ છે પ્લેટિનમ ગોલ્ડ આ બધા વિદ્યુત ધ્રુવો જે છે તે ખાલી સપાટી પૂરી પાડશે, સપાટી એટલે કે એના પર રિએક્શન થાય, એ પોતે રિએક્શનમાં ભાગ નહીં લે। એ કઈ રીતના થશે તે પછી વાત કરું, તો મેં આ CuSO એટલે કે આ સપોઝ બંને ઇલેક્ટ્રોડ, એક આ ઇલેક્ટ્રોડ પણ કોપરનો છે અને આ પણ કોપરનો છે બરાબર, કોપરનો છે એટલું ધ્યાનમાં રાખજો, હમણાં મેં અહીંયા એરો કરી લખતો નથી બરાબર। હવે
અહીંયા જો કે આ બંને વિદ્યુત ધ્રુવ છે તો આ ભાઈ આ વહી પર ચાર્જ કયો છે એટલે કે આ ઇલેક્ટ્રોડ અટેચ જે છે આ સાઈડે તેના પર ચાર્જ જોઈશું ને તો માર્કર આપજો રેડ તેના પર ચાર્જ કયો આ નેગેટિવ સાઈડે તો અહીંયા બધા કયો ચાર્જ હશે આ ઇલેક્ટ્રોડ પર નેગેટિવ ચાર્જ હશે તો આ ઇલેક્ટ્રોડ પર નેગેટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ બરાબર અને આ ઇલેક્ટ્રોડ જે અટેચ કર્યો તેના પર કયો ચાર્જ પોઝિટિવ સાથે જોડાયેલો છે બરાબર તો થશે એમ કે આ નેગેટિવ ચાર્જ ધરાવતો ઇલેક્ટ્રોડ નેગેટિવ કેમ આવ્યો આ જે છે આપણે જોડ્યું છે આ ડાયરેક્ટ કરંટ જોડ્યો તો ડાયરેક્ટ કરંટના નેગેટિવ પોલ તરફનો જે ચાર્જ છે તેને નેગેટિવ કરંટ થશે તો થશે એમ કે આ સોલ્યુશનમાં CuSO4ના સોલ્યુશનમાં Cu+2SO4-2 એટલે કે અહીંયા પોઝિટિવ ચાર્જ ધરાવતો કેટાયન શું કહેવાશે પોઝિટિવ ચાર્જ ધરાવતો કેટાયન કોના તરફ જશે આ સાઈડે જાય તો આ ભાઈ સેને એટ્રેક્ટ કરે આ કયો કહેવાય કેટાયન કેટાયનને એટ્રેક્ટ કરે એટલે આ ભાઈને કહેવાશે કેથોડ અને નેગેટિવ ચાર્જ ધરાવતો આ જે આયન છે બરાબર નેગેટિવ ચાર્જ ધરાવતો આયન જે નેગેટિવ ચાર્જ ધરાવતો આયન કોના તરફ જશે આ પોઝિટિવ તરફ આ પોઝિટિવ તરફ જશે આયન તરફ પોઝિટિવ આયન એટલે કે પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરફ જાય તો આ પોઝિટિવ ચાર્જ ધરાવતો એન આયનને એટ્રેક્ટ કરે એટલે કે જે વાસે એને એનોડ બરાબર શું કહેવાશે એનોડ કેટાયનને એટ્રેક્ટ કરે એટલે કે કેથોડ આ ભાઈને કેથોડ કહેવાશે અને આ ભાઈને કહેવાશે એનોડ બરાબર તો આ કેથોડ પર ગયો આ નેગેટિવ ચાર્જ છે ને આના પર પોઝિટિવ આ જે છે તે વિદ્યુત રાસાયણિક કોષ હતો તેના કરતા તદ્દન વિરુદ્ધ પ્રકારનો કોષ છે કેમ કે વિદ્યુત રાસાયણિક કોષ જે હતો તેમાં એટલે પોટેન્શિયલ જોતા હતા બરાબર તો એનોડ પર નેગેટિવ પોટેન્શિયલ આવતો હતો એટલે કે ત્યાં આગળ માઇનસ લગતા હતા અને કેથોડ પર કયો પોટેન્શિયલ આવતો હતો પોઝિટિવ યાદ હોય તો કેમ કે એટલે ઇલેક્ટ્રોન અહીંયા આ રીતનો કોષ હતો આ રીતના કોષ હતા દોરું તો બે કોષ હતા એક ZnSO4નું સોલ્યુશન સોરી આ સાઈડે દોરું તો અહીંયા આ રીતના કોષ હતા ZnSO4નું સોલ્યુશન અને બીજી સાઈડે હતું CuSO4નું સોલ્યુશન તો Znમાંથી ZnPlus Znનું ઓક્સિડેશન થઈ Znમાંથી ZnPlus2 બનતું હતું અને અહીંયા ઇલેક્ટ્રોન જમા થતા હતા એટલે કે અહીંયા કયો નેગેટિવ ચાર્જ ધરાવતો હતો એટલે કે નેગેટિવ પોટેન્શિયલ હતો અને આ બાજુ કયો પોટેન્શિયલ હતો કે અહીંયા કોપર જમા થતા હતા એટલે કે આ ઇલેક્ટ્રોન અહીંથી આમ જતા હતા તો અહીંયા કોપર એટલે કે અહીંયા કયો ચાર્જ આવતો હતો આ બાજુ ચાર્જ પોઝિટિવ વાળો કે થોડો થતો કે પોઝિટિવ પોટેન્શિયલ હતો બરાબર તો આ તદ્દન વિરુદ્ધ છે કે કેથોડ પર નેગેટિવ અને એનોડ પર પોઝિટિવ આ ધ્યાનમાં લેવી લેવા જેવી વસ્તુ છે હવે થશે એવું કે જ્યારે પણ આ CuSO4નું સોલ્યુશન એટલે કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં એ બે ઇલેક્ટ્રોડ ઉપાડવામાં આવે બે ઇલેક્ટ્રોડ ઉપાડી અને જ્યારે પણ ઊંચો વોલ્ટેજ એટલે કે ડાયરેક્ટ કરંટ આપવામાં આવે તો અહીંયા રિએક્શન થશે કેવી કે એનોડ એનોડ પર કોણ છે ઝિંક અહીંયા કોપરનો સળિયો છે તો એનોડ પર થશે કેવું ઓક્સિડેશન શું થાય ઓક્સિડેશન થશે એનોડનું ઓક્સિડેશન એટલે કે એનોડ પર કોણ છે કોપર સોલિડ સીયુ સોલિડ છે તો સીયુમાંથી Cu+2 એક્વિયસ બનશે એટલે કે આયન બનાવશે અને બે ઇલેક્ટ્રોન મુક કરશે શું કરશે બે ઇલેક્ટ્રોન મુક તો Cu-માંથી અહીંયાથી છૂટું કોણ પડે Cu+2 એટલે કે દ્રાવણમાં Cu+2 છૂટા પડતા જાય બરાબર આ Cu+2 દ્રાવણમાં છૂટા પડશે હવે આ Cu+2 જે છે તે અહીંયા Cu+2 દ્રાવણમાં જશે એને આ ઇલેક્ટ્રોન આ જે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા છે આના પરથી તે આ તાર એટલે કે આ વાયર મારફતે અહીંયા જશે ઇલેક્ટ્રોન તો અહીંયા ઇલેક્ટ્રોન એટલે કે નેગેટિવ ચાર્જ છે તો અહીંયા Cu+2 આવે તો કેથોડ પર
કેથોડ પર શું થશે આ Cu+2 આ Cu+2 જે છે એક્વિયસ દ્રાવણમાંથી એ બે ઇલેક્ટ્રોન મેળવે બે ઇલેક્ટ્રોન મેળવે અને Cu સોલિડ બનાવે એટલે થશે શું આ પ્રોસેસમાં કે અહીંયા દ્રાવણમાં રહેલા બધા Cu+2 નું રિડક્શન થઈ આ પ્રોસેસ તો રિડક્શનની એટલે કે Cu સોલિડ જેવા બનશે એટલે કે આ દ્રાવણમાં દ્રાવણની અંદર આ ડૂબાડેલો કેથોડ જે છે તેનું વજન વધતું જાય એટલે કે આ મોટું થતો જશે આ કયો થશે કેથોડ મોટું થતો જશે અને આ ભયનું શું થતું જશે સારણ ક્ષારણ થાય એટલે કે આ સોલ્યુશનમાં જે ડૂબાડેલું છે તો એક સમય એવો આવશે કે પતલા તાર જેવો એકદમ સિંગલ પસલું થઈ જશે અને આ જ એટલો મોટો થતો જશે મોટું થતું જશે હવે આ પ્રક્રિયા કરાઈ એટલે કે આ વિદ્યુત વિભાજન કોષ બનાવવાની જરૂર કેમ પડી બરાબર કેમ પડી સીધું છે આવી રિએક્શન તો થતી હતી પરંતુ આમાં પ્રોસેસ કઈ થાય છે કે વિદ્યુત ઉર્જા વિદ્યુત આપણે બહારથી આપીએ છીએ વિદ્યુત ઉર્જા આપીએ છીએ અને વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે રાસાયણિક ઉર્જા કઈ રાસાયણિક એટલે કે એના દ્વારા કેમિકલ રિએક્શન થાય શું થાય કેમિકલ રિએક્શન થાય વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે બરાબર તો કેમિકલ રિએક્શન થાય છે અને એ જ કેમિકલ રિએક્શન દ્વારા આ જ કેમિકલ કેમ કે આ રિએક્શન કેવી છે નોન સ્પોન્ટેનિયસ કઈ છે નોન સ્પોન્ટેનિયસ એટલે કે ગુજરાતીમાં કેવું હોય તો શું કહેવાય આપમેળે ન થાય એવી પ્રક્રિયા આપમેળે થતી નથી આપમેળે ન થાય એટલે કે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું આવે પોઝિટિવ આપમેળે થતી પ્રક્રિયામાં ડેલ્ટા જી નું મૂલ્ય કેવું નેગેટિવ હોય તો આમાં પોઝિટિવ આવે છે તો આપમેળે થતી નહીં પરંતુ આ કોષ બનાવવાની જરૂરિયાત શું ઊભી થઈ તો સિમ્બલ છે કે વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન આ કરવાની જરૂર એટલા માટે થઈ કે જ્યારે પણ ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય કોનું ધાતુનું તો આપણને જે મળતી ધાતુઓ જે છે તે શુદ્ધ સ્વરૂપે નથી મળતી શુદ્ધ સ્વરૂપે એટલે કે પૃથ્વીના પેટાળમાંથી મળતી હોય તો એ ધાતુ સાથે કેટલીક બીજી પણ ધાતુઓ હોય છે કેટલી બીજી પણ ધાતુઓ અથવા અશુદ્ધિઓ હોય છે તો થાય છે શું કે સપોઝ ધાતુનું શુદ્ધિકરણ માટે અહીંયા મેં લખું છું ધાતુના શુદ્ધિકરણ ધાતુના શુદ્ધિકરણ માટે આ વિદ્યુત વિભાજન પ્રક્રિયાનો યુઝ થાય ધાતુનું શુદ્ધિકરણ એટલે કઈ રીતે કે આ કોપર છે આ એનોડ તરીકે અશુદ્ધ કોપર કેવું અશુદ્ધ કોપર લો અને આ સાઈડે કોણ લો કેથોડ તરીકે શુદ્ધ કોપર લો કોણ શુદ્ધ કોપર એટલે કે શુદ્ધ સી અને સોલ્યુશન તરીકે માધ્યમ પૂરું પાડવા માટે મેં CuSO4 નું સોલ્યુશન લો બરાબર તો થશે કેવું કે આ અશુદ્ધ કોપર જે છે અશુદ્ધ કોપર બરાબર એનું રિએક્શન થાય એટલે કે Cu-માંથી Cu+2 બને અને બે ઇલેક્ટ્રોન મુક કરે હાથ કરે પણ એ સિવાયની બીજી ધાતુઓ હશે બીજી ધાતુઓ તેનું આ રીતના ઓક્સિડેશન થશે નહીં એનોડ પર શું થશે ઓક્સિડેશન થાય નહીં કઈ બીજી ધાતુ કોપર સિવાયની તો થશે શું કે આ કોપરનું ક્ષારણ થયા કરશે પરંતુ એ સિવાયની બીજી ધાતુઓ છે બીજી ધાતુઓ અશુદ્ધિઓ કે માટી જે હોય તે એનોડનો જે ઇલેક્ટ્રોડ છે એટલે કે વિદ્યુત ધ્રુવ છે એની નીચે જમા થાય તો આ ભયને શું કહેવામાં આવશે એનોડ પંગ કહેવામાં આવે શું કહેવામાં આવે એનોડ પંગ ધ્યાનમાં લેવા જેવો શબ્દ છે એનોડ પંગ કહેવામાં આવે છે એટલે કે એનોડની નીચે અશુદ્ધિઓનો એક ઢગલો વળે છે ઢગલો જે થાય છે તેને નામ આપણા ભાઈઓએ શું આપ્યું એનોડ પંગ એવું નામ આપ્યું આજે અહીંયા અશુદ્ધિ ભેગી થાય શું થાય અશુદ્ધિ તો આ અશુદ્ધિ જે ભેગી થાય છે તેને શું નામ આપ્યું એનોડ પંગ બરાબર છે તો
अशुद्ध धातु नु शुद्धिकरण करवो એટલે કે કોપર અશુદ્ધ સ્વરૂપે અહીંયા હતી બરાબર અશુદ્ધ કોપર નો સ્વરૂપ તો ધીરે ધીરે ક્ષારણ થઈ ખાલી કોપર Cu Cu નું તો ઓક્સિડેશન થશે એટલે કે Cu+2 બનશે એટલે બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે તો Cu+2 દ્રાવણમાંથી આ આના પર જમા થશે એટલે કે આ જે છે તે કેથોડ તરીકે શુદ્ધ કોપર લીધું હશે તો શુદ્ધ કોપર લઈશું તો શું થશે શુદ્ધિકરણ થઈ જશે એટલે કે કોપરનું શુદ્ધિકરણ કરવું હોય એટલે કે કોઈ પણ ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તો એક એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો સળિયો અને કેથોડ તરીકે શુદ્ધ ધાતુનો સળિયો લેવામાં આવે અને એને અનુરૂપ સોલ્યુશન લેવામાં આવે એટલે કે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ જે માધ્યમ પૂરું પાડવા માટે જરૂર છે તો એ મૂકીશું તો આ કરીશું તો ઇઝીલી આપણે ધાતુનું શુદ્ધિકરણ કરી શકશું બરાબર છે હવે એના પછી જો આપણે નિષ્ક્રિય નિષ્ક્રિય ધાતુનો વિદ્યુત ધ્રુવનો યુઝ કરીએ નિષ્ક્રિય ધાતુ આ ભૂસી કાઢું છું એકદમ સિમ્પલ છે ખવા પડી ગઈ છે કે એક ચેમ્બર લેવાનું જે નોન રિએક્ટિવ હોય એટલે કે બીકર હોય કે કોઈ પણ ચેમ્બર આપણે બરાબર વિદ્યુત વિભાજન માટે તો નોન રિએક્ટિવ હોય એવું ચેમ્બર લેવાનું એમાં સોલ્યુશન ભરો અને એમાં બે ઇલેક્ટ્રોન ઉભાળો બે ઇલેક્ટ્રોન તરીકે અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ તરીકે એટલે કે આને એનોડ તરીકે એટલે કે પોઝિટિવ પોલ તરફ જે જાય પોઝિટિવ પોલ એટલે કે અહીંયા તે પોઝિટિવ ચાર્જ વાળા કોને એટ્રેક્ટ કરે નેગેટિવ નેગેટિવ એટલે કે એન આયન ને તો એન આયન ને એટ્રેક્ટ કરે એટલે એનું નામ આવ્યું એનોડ એનોડ પર કયો પોઝિટિવ બરાબર છે જે વિદ્યુત વિભાજન કરતા તદ્દન વિદ્યુત વિભાજન આપમેળે પ્રક્રિયા થતી હતી પર વિદ્યુત રાસાયણિક કોષમાં જે પ્રક્રિયા થતી હતી અથવા ડેનિયલ કોષમાં થતી હતી તે કેવી આપમેળે પ્રક્રિયા થતી હતી પરંતુ આમાં આપમેળે થતી નથી નોન સ્પોન્ટેનિયસ રિએક્શન છે એટલે કે ડેલ્ટા જી કેવું પોઝિટિવ આવે છે આમાં ત્યાર પછી આ પોઝિટિવ ચાર્જ એટલે કે નેગેટિવ આયન એનાયન ને એટ્રેક કરે એટલે કે એનોડ અને આમ નેગેટિવ આયન ધરાવતો ઇલેક્ટ્રોન કોને એટ્રેક કરે પોઝિટિવ એટલે કે કેટ આયન ને એટ્રેક કરે એટલે નામ આવ્યું કેથોડ બરાબર હવે એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા થવાની એટલે કે આ ભાઈ મેં અશુદ્ધ ધાતુનો સળિયો મેં લીધો હોય તો અશુદ્ધ ધાતુ એટલે કે આ જે છે કોપર અશુદ્ધ કોપરનો સળિયો લીધો હોય તો કોપરનું શું થશે ઓક્સિડેશન થશે સીયુ સોલિડમાંથી સીયુ પ્લસ ટુ બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે આ બે ઇલેક્ટ્રોન જતા રહેશે આ બાજુ બરાબર કેમ કે રિડક્શન પ્રક્રિયામાં એની જરૂર પડવાની છે તો આ કોપર સીયુ પ્લસ ટુ કોના તરફ એટ્રેક્ટ નેગેટિવ ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોન તરફ તો ત્યાં જાય તો ત્યાં આગળ જાય બે ઇલેક્ટ્રોન મેળવી સીયુ સોલિડ બનાવે એટલે કે અહીંયા બધું શુદ્ધ સીયુ એટલે કે અહીંયા આગળ શું થશે શુદ્ધ કોપર મળશે આપણને શું મળશે શુદ્ધ કોપર અને અહીંયા અશુદ્ધ આપણે સળિયો લીધો તો એની નીચે આ જે જમા થાય છે તેને નામ શું આપવામાં આવે છે એનોડ પંગ નામ આપવામાં આવે છે બરાબર છે હવે મારે વાત કરવી હતી બીજી કે સક્રિય વિદ્યુત ધ્રુવની જગ્યાએ મેં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લો ભૂસું છું આખું તો સિમ્બલ જ છે કે આપણે આ રીતનું જ લેવાનું છે પરંતુ અંદર જે સોલ્યુશન છે એ બદલવાનું છે તો થશે શું તે અશુદ્ધ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ સપોઝ અરે એનું મારી જોડે ચેમ્બર છે બરાબર તો ચેમ્બરમાં બે મેં પ્લેટિનમ કોણ પ્લેટિનમ ના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ બે લો એને ડાયરેક્ટ કરંટ સાથે જોડું એટલે કે આ બાજુ પોઝિટિવ ચાર્જ આ બાજુ નેગેટિવ ડાયરેક્ટ કરંટ સાથે જોડું પરંતુ આમાં જે સોલ્યુશન લીધેલું છે આ સોલ્યુશન તો આ સોલ્યુશન છે પીગાળેલા એને સીએલ તો એને સીએલ નું આયનીકરણ થાય તો એને પ્લસ અને સીએલ માઇનસ આયનો ઉત્પન્ન થાય હવે આપણને ખબર જ છે અહીંયા કે અહીંયા આ ઇલેક્ટ્રોન કોના જો નેગેટિવ પોલ જો જોડાયેલો ડાયરેક્ટ કરંટના નેગેટિવ ચાર્જ નેગેટિવ 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 તો આ ભાઈ એટ્રેક કોને કરે પોઝિટિવ વાળો એટલે કે એને પ્લસને એટ્રેક કરશે બરાબર બરાબર છે હવે બીજી સાઈડ અહીંયા કયો ચાર્જ છે પોઝિટિવ 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 ને પોઝિટિવ તો આ પોઝિટિવ વાળો કોને એટ્રેક કરશે સીએલ માઇનસને બરાબર તો સીએલ માઇનસને એટ્રેક કરે તો
एनोड पर कई रिएक्शन था ऑक्सीडेशन, कई रिएक्शन था एनोड पर, एनोड पर शुद्ध से ऑक्सीडेशन थाई छे आपने खबर छे ऑक्सीडेशन रिएक्शन। तो एनोड पर ऑक्सीडेशन थाई तो कौन जाए छे यहां Cl- आयन, कौन जाए Cl-, तो थसे गयो के Cl- એ માંથી Cl બને અને એક ઇલેક્ટ્રોન મુક્ત કરે, આ રિએક્શન થાય ઓક્સિડેશન ની। પરંતુ પ્રોબ્લેમ એ છે કે Cl, Cl ના આઉટર શેલ માં કેટલા ટોટલ 6 ને 7 ઇલેક્ટ્રોન હોય, તો એકલો અહીંયા નો 8 છે, એક ઇલેક્ટ્રોન વધારે હતો તે મુક્ત કરે એટલે કે 7 થઈ ગયા। તો આવો એક એકલો Cl અસ્તિત્વ ધરાવી શકે નહીં, તો થશે કે એક બીજો Cl પણ આ જ રીતના मुक्त कर से ने बीजो इलेक्ट्रॉन मुक्त कर से, लेके अइया थसे के वो बे Cl- Cl2 नो अणु छूटो पार से, क्लोरीन गैस छूटो पार से, क्लोरीन गैसियस फॉर्म में अइया बे इलेक्ट्रॉन मुक्त कर से, એટલે કે એનોડ अगर કયો गैस रिमूव થશે અહીંયા આ પોઝિટિવ ચાર્જ વાળો કોને એટ્રેક કરે એનોડ પર, આ બાજુ એનોડ છે આ બાજુ કેથોડ છે તો ખબર જ છે આગળ પ્રમાણે। તો એનોડ પર सुमार से अपने एनोड पर अपने सुमारियो क्लोरीन, क्लोरीन वायुमंडल से अने क्योंकि यहाँ आज ये विद्युत ध्रुव चे कौन चे प्लेटिनम, कह चे प्लेटिनम, प्लेटिनम सुकर से निष्क्रिय विद्युत ध्रुव, तो एनु कसु ऑक्सीडेशन के रिडक्शन थाय नहीं, परंतु थसे कौनु केमा रहेलू जे द्रावण छे एनु ऑक्सीडेशन के रिडक्शन थसे, बराबर छे। तो एमा रहेला द्रावण मा रहेलू आ Cl माथी क्लोरीन वायु मळशे। हवे बीजी वखते एनोड पत्यु तो मैं आ एनोड नी वात छे बे, आ कैथोड तो आ एरो पर अंदर साजो, तो हवे कैथोड देखाशे, દેખાય છે અંદર નીચે નું કેથોડ લખું છે કેથોડ, તો કેથોડ પર કોણ જાય છે અહીંયા, આ ભાઈ અહીંયા બે અહીંયા કોણ જાય છે Na+, તો શું થશે Na+ શું કરશે અહીંયા ઇલેક્ટ્રોન મેળવશે, ઇલેક્ટ્રોન મેળવશે કેમ કે અહીંયાથી જે છૂટા પડ્યા હતા ઇલેક્ટ્રોન તે જશે આમ, ઇલેક્ટ્રોન જશે આમ, તો એનો ઇલેક્ટ્રોન મેળવશે અને સોડિયમ धातु એટલે કે સોલિડ સ્વરૂપમાં, તો અહીંયા કોણ જમા થાય કે સોડિયમ ધાતુ, એટલે કે અહીંયા સોડિયમ ધાતુ જમા થતી રહેશે। તો આપણને શું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ઉત્પન્ન લઈશ, તો એનોડ પર મને એનોડ પર કોણ મળ્યું Cl2 ગેસ, અને કેથોડ પર શું મળ્યું, કેથોડ પર આપણને મળશે કોણ, કેથોડ પર આપણને કોણ મળે છે સોડિયમ ધાતુ Na સોલિડ, એટલે કે આ અનુપ્રમાણ વધતું જાય છે અને અહીંયા આ ગેસ બધાય મુક્ત થતો જાય છે। તો આ હતી વિદ્યુત વિભાજનની પ્રક્રિયા, બરાબર છે। તો આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થઈ, હવે ઇલેક્ટ્રોલિસિસ અથવા વિદ્યુત વિભાજનીય કોષ કોને કહેવાય, વિદ્યુત વિભાજનીય કોષમાં ડાયરેક્ટ કરંટ આપવામાં આવે છે, એકદમ સિમ્પલ વસ્તુ છે, ડાયરેક્ટ કરંટ આપવામાં આવે છે, બરાબર, ડાયરેક્ટ કરંટ આપવામાં આવે છે। આ પ્રક્રિયા એક જ ચેમ્બરમાં બે બે ઇલેક્ટ્રોડ ઉભારવાનો અને ડાયરેક્ટ કરંટ આપે તો જ રિએક્શન ચાલુ થાય, એટલે કે આપમેળે પ્રક્રિયા થતી નથી, બહારથી વોલ્ટેજ આપે તો રિએક્શન થાય। અને આ રિએક્શનનો ખૂબ બધા ફાયદા છે, તો ધાતુનું શુદ્ધિકરણ માટે અને વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી કેટલાક ગેસીસ ગેસ એટલે કે ક્લોરીન વાયુ બનાવવો હોય તો એને વિદ્યુત વિભાજન પ્રક્રિયા જે છે તેના તેની નીપો જો કઈ મળે છે જે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું, અને ફરાડે ફરાડેના નિયમો જે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું। પરંતુ આમાં તમને ખબર પડી ગઈ હશે કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા શું છે, કેમ કે બહારથી ઊંચો વોલ્ટેજ આપવામાં આવે અને જે રિએક્શન થાય તે કેથોડ શું છે એનોડ શું છે અને એના પર ચાર્જ કયા છે તે ખબર પડી ગઈ હશે, બરાબર છે। તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે ફરાડેના નિયમ અને વિદ્યુત વિભાજનની નીપજ જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું।